ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, નર્મદામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગરમીથી લોકોને આંશિક રાહત મળી રહી છે। હવામાનમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક એવા વિસ્તારોમાં અચાનક વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં અચાનક આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। નર્મદાની જો વાત કરીએ તો નર્મદામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવિન બારોટ સાથે। તો ભાવિન, જે રીતે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગની પણ આગાહી છે કે વહેલો વરસાદ આવશે, તો શું છે વિગતો? જી બિલકુલ માનસી, જે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત રાજ્યભરમાં જો મહત્વની વાત કરવામાં આવે તો કાળઝાળ ગરમી પડી રહી હતી, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સોમવારે વાતાવરણમાં પલટો જોવા મળશે, સાથે જ નોંધપાત્ર વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ માનસી કહી શકાય છે કે જે છેલ્લા કેટલાક દિવસોથી જે રાજ્યભરમાં જે કાળઝાળ ગરમી જે લોકોને જે સહન કરવાનો વારો આવ્યો હતો, ત્યારે એકાએક જે કહી શકાય કે જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તેને પગલે માનસી અમદાવાદ સહિતની જે રાજ્યભરની જો વાત કરવામાં આવે તો લોકોને ગરમીથી ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળી છે। પરંતુ મહત્વપૂર્ણ જો વાત કરવામાં આવે માનસી, જે પ્રકારથી જે અમદાવાદ સહિત જે રાજ્યભરની વાત કરવામાં આવે તો જે કાળઝાળ ગરમી પડી રહી હતી તેને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, અને જે લોકો જે કહી શકાય કે જે ઠંડક નથી મળી રહી તેને ગરમીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક અવનવા પ્રયાસો કરી રહ્યા હતા। સાથે જ જો મહત્વની વાત કરવામાં આવે તો માનસી વરસાદની પણ કહી શકાય હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે વહેલામાં વહેલો જે વરસાદ આવશે, સાથે જ જે હવામાન વિભાગના જે વિશ્લેષક છે અંબાલાલ પટેલ તેઓ પણ અગાઉ આગાહી કરી ચુક્યા છે કે આ વખતે જે પ્રકારથી જે રાજ્યભરમાં જે કાળઝાળ ગરમી નોંધાઈ છે તેને પગલે જે રાજ્યભરમાં જે વરસાદ પણ વહેલો આવે તેવી શક્યતા હાલ તો જે હવામાન વિભાગ અને જે અંબાલાલ પટેલ જે છે હવામાન વિભાગની આગાહી કરી છે તેના દ્વારા હાલ તો કરવામાં આવી રહી છે। જી ભાવેન, બિલકુલ। તો જે રીતે વાતાવરણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે વહેલા વરસાદની, તો ખેડૂતોના પાકને કેટલું નુકસાન થવાની શક્યતાઓ છે? માનસી, જે પ્રકારથી જે કાળઝાળ ગરમી બાદ જે ઉનાળો બાદ જે ચોમાસાનું જે વાતાવરણ જે થવાતું હોય છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે લીટ માંડીને બેઠા હોય છે કે જે વરસાદ આ વર્ષે જે કહી શકાય કે સારો પડે, જેને પગલે જે ખેડૂતો જે પાકની વાવણી કરતા હોય છે તેનાથી જ વરસાદ આવે છે, તેનાથી તેમનો પાક સારો પાકે છે। ખેડૂતોના નુકસાનની ભીતિ તો હાલ તો ન કહી શકાય, કેમ કે જે વરસાદ જે પ્રકારથી રાજ્યભરમાં પડતો હોય છે ત્યારબાદ જે નોંધપાત્ર તેનો જે વધારો જોવા મળતો હોય છે ત્યારબાદ જ કહી શકાય છે કે ખેડૂતોને પાકને નુકસાન થયું છે કે નથી થયું। પરંતુ હાલ પૂરતું જે કહી શકાય માનસી કે ખેડૂતો જે ચોમાસાની જે આખા વર્ષે જે મહેનત કરતા હોય છે ખેડૂતો તેનો પાક જે ઉપજતો હોય છે તેઓ વરસાદની રાહ જોઈને બેઠા હોય છે, જેથી કરીને ખેડૂતોને જે વાવણી કરી છે તે પાકનો નિષ્ફળ ના થાય તેના માટે વરસાદની તેઓ ચોક્કસથી મીટ માંડીને બેઠા હોય છે માનસી। જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજ્યમાં આજે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો, નર્મદામાંથી પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે।